નમસ્કાર, તાજા અને અગત્યના શૈક્ષણિક સમાચાર. ગુજરાતમાં ઉત્તરાયણ બની માતમ અને બે દિવસના બંધનું એલાન. બાળકો તેમજ યુવાનોના થયા મોત. પતંગ ચગાવવા પર લાગ્યો પ્રતિબંધ, નહીં તો થશે દંડ અને જેલની સજા, જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને પહોંચાડતા રહીશું. વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને વધુ ને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો. સર્વપ્રથમ ઉત્તરાયણની ઉજવણી વચ્ચે રાજકોટના બેડી વિસ્તારમાં 15 વર્ષીય તરુણ ચાઇનીઝ દોરોનો ભોગ બન્યો છે. જે તરુણ ઘર તરફ જઈ રહ્યો હતો એ દરમિયાન ગળાના ભાગે દોરો વાગતા લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં તેને ગળાના ભાગે 29 ટકા આવ્યા હતા. અગાઉ બનાસકાંઠાના અમીરગઢના ધનપુરા પાસે એક વ્યક્તિનું ગળું કપાયું હતું. ઇજાગ્રસ્તને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. દુઃખદ સમાચાર, ઉત્તરાયણ પર્વ પર ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તેમ છતાં ચાઇનીઝ દોરીના વેચાણ થતા ગુજરાતના વિસનગરમાં ચાઇનીઝ દોરીના કારણે એક 3 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે, જેમાં 3 વર્ષની બાળકીને તેની માતા લઈને આવતા હતા ત્યારે ગળાના ભાગે ચાઇનીઝ દોરી વાગતા 3 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. આ 3 વર્ષની બાળકીનું મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે અને લોકોની લાપરવાહી બધાએ ભોગ લીધો છે. ગુજરાતમાં આવી ઉત્તરાયણની મજા બંધ. બનાસકાંઠાના ધાનેરામાં ફતેપુર ગામમાં 30 વર્ષથી પતંગ ચગાવવા પર પ્રતિબંધ છે. જો કોઈ પતંગ ચગાવે તો તેને દંડ થાય છે. 30 વર્ષથી ઉત્તરાયણે આ ગામમાં કોઈ પતંગ ચગાવી નથી. પતંગ ચગાવવાને બદલે ગામના યુવકો ક્રિકેટ રમીને તહેવારની ઉજવણી કરે છે. ઉત્તરાયણ પર વીજ કરંટ લાગવાથી 2 યુવકોના મોત થયા હતા. ગામના અનેક ઘરો પર કઠેડા તો નથી. વર્ષો પહેલા આ ગામમાં અનેક બાળકોને પતંગ ચગાવવાથી જીવ ગયો હતો, તેથી પતંગ ચગાવાતા જ નથી. હવે અહીં પણ પતંગ ચગાવવા પર પ્રતિબંધ. રેલવે વિભાગ ઉત્તરાયણ પર પતંગબાજોને રેલના પાટાથી દૂર રહેવાની ચેતવણી આપી છે. રેલવેએ જણાવ્યું છે કે ઇલેક્ટ્રિક ટ્રેનોના સંચાલન માટે ટ્રેકની ઉપરના ઇલેક્ટ્રિક વાયરને 25,000 વોલ્ટનો વીજ સપ્લાય કરવામાં આવે છે. આ વાયરોમાં દોરો ગૂંચવાઈ જવાથી દુર્ઘટના થઈ શકે છે અને પતંગબાજોનો અકસ્માતનો ભોગ બની શકે છે. જો રેલવે ફાટક પાસે કોઈ પતંગ ચગાવતા પકડાશે તો 1,000 રૂપિયાનો દંડ અને 6 માસની જેલની સજા થઈ શકે છે. ગુજરાતના સુરતમાં 2 દિવસ ઓવરબ્રિજ બંધ. આજે રાજ્યમાં ભારે ઉત્સાહ સાથે ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે. તેવામાં સુરત શહેરમાં લોકોની સલામતીને લઈને તંત્ર અને પોલીસ વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે. સુરતમાં 70થી વધુ ઓવરબ્રિજ 2-વ્હીલર માટે 2 દિવસ માટે બંધ રહેશે. ઉત્તરાયણને લઈને જાનહાનિ ન થાય તે માટે નિર્ણય લેવાયો છે. સવારે 8 થી લઈને રાત્રે 8 વાગ્યા સુધી બ્રિજ બંધ રહેશે. બ્રિજના બંને છેડે પોલીસ અને TRB જવાનો તૈનાત કરાયા છે. હવે અહીં ઉત્તરાયણ ફેરવાઈ માતમમાં. જૂનાગઢના માળિયાહાટીના તાલુકાના ભાખરવડ ડેમ છે, અહીં સેલ્ફી લેવા ગયેલા 3 યુવકો સહિત 1 યુવતી આજે ડૂબી ગયા હતા. ડેમ પર સેલ્ફી લેવા જતા એક યુવકનો પગ લપસતા તે ડૂબ્યો, જેને બચાવવા અન્ય 3 વ્યક્તિ પણ ડૂબ્યા હતા. મૃતકમાં 1 યુવક અને યુવતી હતા, જેઓ સગા ભાઈ બહેન હતા. તેમજ 2 સગા ભાઈઓ પણ ડૂબ્યા હતા, જેમાંથી 1 મોત થયું છે જ્યારે 1 સારવાર હેઠળ છે.